2021 जवाहर नवोदय विद्यालय सक्सेस करवा माटे आ एक विषय अमे तमारे सामे लेने आव्या छे। तमे खूब मेहनत करशो, परंतु ओएमआर सीट એટલે કે ઉત્તર પત્રિકા આન્સર શીટ નો જો તમને ખ્યાલ નહીં હોય તો તમે ત્યાં ગાડી ભૂલ કરવાની ઘણી બધી સંભાવના છે। માટે પૂરેપૂરો વિડિયો જોવા માટે પ્રયત્ન કરજો। તેમજ આ ઓએમઆર શીટ ની પ્રેક્ટિસ કરવા માટે અમારી પાસે 20 ઓએમઆર શીટ તમને મળી રહેશે। નીચે આપેલા ફોન નંબર પર કોન્ટેક્ટ કરો, બીજા દિવસે તમને ઓએમઆર શીટ ની બુકલેટ મળી રહેશે। તો દરેક મિત્રો આ ઓએમઆર શીટ કેવી રીતે ભરવાની તેની પ્રેક્ટિસ કરજો। પ્રશ્નપત્ર બુકલેટ જોઈતી હોય તો પ્રશ્નપત્ર બુકલેટ પણ મળશે। જવાહર નવોદયનું કોઈ પણ સાહિત્ય તમે ફોન કરશો તો અમે તમને બીજા દિવસે મોકલી આપીશું। તો ચાલો મિત્રો આપણે જોઈએ ઉત્તર પત્રિકા આન્સર શીટ। ઉત્તર પત્રિકા આન્સર શીટમાં સૌ પ્રથમ તમે જોઈ શકો છો અનુક્રમાંક એટલે રોલ નંબર। હવે રોલ નંબર તમારે ક્યાંથી લાવવાનો છે? तो रोल नंबर तमारे परीक्षा आपवाना 10-15 दिवस बाकी होय त्यारे हॉल टिकिट तमने मळशे। आ हॉल टिकिट मां तमारो रोल नंबर आपवामां आव्यो हशे। तो आ आपेला खानामां जो तमारी ए सीरीज होय तो तमारे सौप्रथम ए लखवानो छे। पछी क्रम नंबर जो 4 होय तो पहेला 4 लखीशुं, पछी 5 होय तो 5 लखीशुं, पछी 6 होय 8 होय तो 8 लखीशुं, पछी 6 होय तो 6 लखीशुं, પછી 3 હોય તો 3 લખીશું અને પછી 1 હોય તો 1 લખીશું। આ અંકોને ખૂબ ધ્યાનપૂર્વક આપણે લખવાના છે। ત્યારબાદ નીચે અભ્યર્થીકા નામ બડે અક્ષરોમાં એટલે નેમ ઓફ ધ કેન્ડિડેટ ઇન કેપિટલ લેટર્સ એની નીચે જે જગ્યા આપેલી છે બોક્સમાં ત્યાં આગળ તમે તમારું નામ લખી શકો છો। દાખલા તરીકે અહીંયા આપણે નામ લખીએ છીએ, બરાબર? તો આ રીતે તમારે તમારું કેપિટલ અક્ષરમાં નામ લખવાનું છે। બીજું બાજુમાં તમને પેન્સિલ આપેલી દેખાય છે, બરાબર? તો ત્યાં આગળ લખેલું છે કે પુષ્ઠ 2 પર અંકિત કરને કે લિયે અનુદેશ। અહીંયા બ્લુ અને બ્લેક બોલ પેન નો જ ઉપયોગ કરવાનો છે, પેન્સિલ નો ઉપયોગ ક્યારે કરવાનો નથી, બરાબર? આ સૂચનાઓ આપણે ધ્યાનથી વાંચી લેવાની છે। જો તમે અમારી પાસેથી બુકલેટ મંગાવી લીધી હશે અને જો 20 ઓએમઆર શીટની પ્રેક્ટિસ કરી હશે તો આ ભૂલો થવાનો સંભવ નથી, માટે તરત જ કોન્ટેક્ટ કરો, ઓએમઆર શીટ મંગાવી લો। તો અહીંયા જે સૂચના આપી છે તે પ્રમાણે તમે ગલત સહી ગલત એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? કે કેવા પ્રકારની તમે નિશાની કરશો, કેવી રીતે ગૂંથશો તો તમારો સાચો જવાબ ગણાશે, તો એ તમે અહીંયા જોઈ શકો છો। ચલો આપણે આગળ જોઈએ। આગળ ઓએમઆર શીટમાં તમારે જે માહિતી ભરવાની છે તે પણ પદ્ધતિસર તમને અહીંયા બતાવવામાં આવે છે। ધ્યાનથી તમે પૂરેપૂરો વિડિયો નિહાળો। અહીંયા નામ બે અક્ષર મે, તો અહીંયા ફાધર નેમ એ પણ તમારે કેપિટલમાં લખવાનું છે, તો તમારા ફાધરનું નામ લખો વિનોદભાઈ, બરાબર? તો અહીંયા તમે લખી દો કેપિટલ લેટર્સમાં VINODY, બરાબર? આગળ જોઈએ, તમે નીચે જોઈ શકો છો કે ઉદાહરણ પૃષ્ઠ 2 કો ભરને કી વિધિ કેવલ નીલે કાલે બોલપેન સે ભરીએ, બરાબર? તો આપણે સંપૂર્ણ ઓએમઆર શીટની માહિતી આજે મેળવીએ છીએ ત્યારે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, બરાબર? આવું તમારે ત્યાંથી ભરેલું આવવાનું નથી, એ તમે નિહાળી શકો છો। આ રોલ નંબર ક્રમાંક છે, બરાબર? અહીંયા બાજુમાં મુખ્ય પુસ્તિકા મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર છે, એ તમને જે પેપર્સ મળશે એની ઉપર નંબર આપવામાં આવેલો છે, એ નંબર તમારે અહીંયા લખવાનો છે, બરાબર? પછી અહીંયા તમને સ્ટેટ કોડ, ડિસ્ટ્રિક્ટ કોડ, બ્લોક અને સેન્ટર આ રીતના હોલ ટિકિટમાં તમને આપવામાં આવેલું હશે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને સેન્ટર અને રોલ નંબર। મુખ્ય પુસ્તિકા નંબર તમે જ્યારે પરીક્ષા આપવા માટે જશો પરીક્ષા સેન્ટર ઉપર, ત્યારે તમને મુખ્ય પ્રશ્ન પુસ્તિકા ઉપર નંબર આપેલો હશે, એ નંબર તમારે અહીંયા લખવાનો છે। હવે અહીંયા તમે જુઓ કે અહીંયા તમારો એક નંબર છે, તો એક નંબરની લાઇનમાં અહીંયા તમને લાલ કરેલું દેખાય છે, લાલ કલર પૂરેપૂરો કમ્પ્લીટ દેખાય છે, એ રીતે
બીજા નંબરમાં તમારે અહીંયા 7 છે આગળ આપણે જોઈએ છીએ કેવી રીતે ભરવાનું છે તે પરંતુ અહીંયા તમે સામાન્ય માહિતી મેળવી શકો છો ઓકે અહીંયા અગર પ્રશ્ન નંબર 8 કા ઉત્તર એ હે બરાબર તો તમારે અહીંયા લવાનું છે એટલે કે 8 પ્રશ્ન નંબરનો ઉત્તર એ છે તો તમારે એ ઉપર ક્લિક કરવાનું જે આપણે વિગત પર આગળ જોઈએ છીએ તો ચાલો આપણે પ્રશ્ન પુસ્તિકાની સંપૂર્ણ માહિતી નિહાળીએ કેવી રીતે આપણે કાર્ય કરવાનું છે તો બી સાઈડ હવે તમારી ઓએમઆર શીટની બી સાઈડ આવી છે પાછળની સાઈડ ઓકે તો સૌપ્રથમ અનુક્રમ રોલ નંબર તમે જે એ સાઈડ ઉપર જે ભરેલો રોલ નંબર એ નંબર તમે અહીંયા લખી શકો છો પહેલા જો તમારે એ હોય તો પહેલા તમારે આગળ એ લખવાનો નથી માત્ર તમારે ત્યાં અંકો લખવાના છે ઓકે તો અહીંયા તમે તમારા અંકો લખી દો રોલ નંબરના પહેલા આપણે શાંતિથી અંકો લખવાના છે અને અંકો લખ્યા પછી નીચે એની જ લાઈનમાં જે અંકો આપેલા છે એ પૂરેપૂરા ગોઠવાના છે તો આ રીતે આપણે સુંદર અક્ષરે અંકો લખી દઈશું જરૂર જણાય તો ચોક્કસ તમે અમને ફોન કરજો અમે 100% તમને આ પ્રકારની ઓએમઆર શીટ મોકલી આપીશું એમાં પ્રેક્ટિસ કરજો આ રીતે તમારે નંબર લખી દેવાના છે હવે નંબર લખ્યા પછી જુઓ આ પહેલી જ લાઈનમાં તમારે બસ ઓકે આ રીતે તમારે નંબર લખવાના છે જુઓ પછી 5 છે આ રીતે તમારે લખવાનું છે ઓકે પછી ફરી 5 તો આ રીતે 5 કરવાનું છે ઉતાવળ સેજ પણ કરશો નહીં નહીં તો તમારી મહેનત શું થશે ઝીરો થઈ જશે બરાબર તો આ રીતે તમારે ભરવાનું છે બરાબર આ રીતે તમે નંબર વાઇઝ રોલ નંબર ભરી દો બરાબર શાંતિથી નિહાળો અને પોતે પ્રયત્ન કરો તમારે ફરીથી બીજી બુકલેટ જોઈતી હોય તો બીજી 20 ઓએમઆર શીટની બુકલેટ મંગાવી લો પણ ફૂલ પ્રેક્ટિસ કરો કારણ કે મહેનત કર્યા પછી આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે આ એક અગત્યનો વિષય છે બરાબર તો આ રીતે તમારે મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર પર પણ તમે આ રીતે કરી શકો છો બરાબર તો મુખ્ય પ્રશ્ન પુસ્તિકામાં જે નંબર આપ્યો હોય એ નંબર તમારે લખવાનો છે એવું નહીં કે અહીંયા અમે તમને જે નંબર બતાવીએ છીએ એ જ નંબર લખવાનો તમારો રોલ નંબર જે હોય તમારી મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર જે હોય એ નંબર તમારે અહીંયા લખવાનો છે અને લખ્યા પછી તમારે એ નંબરને કમ્પ્લીટ ગોઠવવાનું છે સેજ પણ આડું અવળું અવ્યવસ્થિત ગૂંચશો તો ત્યાં કામ લાગશે નહીં અને તમે ખોટા ઠરશો એટલે દરેક વાલી મિત્રો પણ આ વિડિયો તમારા બાળકને નિહાળવા માટે આપો અને ચોક્કસ ઓએમઆર શીટની બુક તમે મંગાવી લો કોઈ પણ કાર્ય ધીરજથી થાય ઉતાવળ કરીને જો પૂરેપૂરો નહીં જુઓ તો આ ભૂલ થવાનો 100% સંભવ છે તો જો આ રીતે તમે નંબર લખ્યો છે તો આ રીતે તમારે એની જ લાઈનમાં આ રીતે તમારે પૂરેપૂરું ગોઠવવાનું છે બરાબર પછી જો 8 નંબર છે તો આ 8 નંબર પર ક્લિક કરશો બરાબર આ રીતે તમારે બ્લેક બોલ પેનથી નંબરો તમારે લખવાના રહેશે જો તમે આમાં ભૂલ કરી તો કોઈ પણ વ્યક્તિ જાતે પેપર તપાસતો નથી પેપર પણ તપાસે છે કમ્પ્યુટર સ્કેન થાય છે ભૂલ કરેલી હશે તો કોઈ પણ સંજોગોમાં તમે સક્સેસ થઈ શકશો નહીં હવે અહીંયા તમારે ઇન્વિઝર એટલે સુપરવાઇઝર આ જે માહિતી છે એ તમારા સુપરવાઇઝરે ભરવાની છે બરાબર તમારે જાતે ભરવાની નથી તેમ છતાં સામાન્ય માહિતી અમે તમને આપી દઈએ છીએ કે અહીંયા જે આ રોલ નંબર છે એ રોલ નંબર અહીંયા લખવાનો છે ઓકે એ રોલ નંબર તમારે અહીંયા લખવાનો સેમ ટુ સેમ એમાં બદલાય ન જાય કદાચ તમારો સુપરવાઇઝર પણ ભૂલ કરે તો તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા જે પ્રશ્ન પુસ્તિકા નંબર મેં લખ્યો છે એ પુસ્તિકા નંબર પણ તમારે અહીંયા લખવાનો છે ઓકે અને એ જ રીતે અહીંયા જે ફિલઅપ કર્યું છે એ જ રીતે તમારે અહીંયા ફિલઅપ કરવાનું થશે બરાબર
तो आ रीते तमारे पछी अहींया स्टेट डिस्ट्रिक्ट ब्लॉक अने सेंटर बराबर दाखला तरीके तमे गुजरात में परीक्षा आपी रह्या छो बराबर तो गुजरात नो जे कोड होय ए तमने हॉल टिकिट में आपेलो हशे 24 बराबर तो अहींया आपणे आ रीते 24 आ रीते लखी दईशुं ओके अने अहींया जे 2 नंबर छे ए आ रीते नीचे आपणे 2 नंबर लखी देवानो એટલે એને ગૂટી દેવાનો છે કમ્પ્લીટ ઓકે અને આ બાજુ 4 બરાબર આ રીતે ડિસ્ટ્રિક્ટ કોડ લગાવી દો બ્લોક કોડ અને સેન્ટર કોડ આ રીતે તમારે અહીંયા ફિલ અપ કરવાનું છે સુપરવાઇઝરે કરવાનું છે છતાં પણ તમારે ધ્યાન રાખી અને ચેક કરી જોવાનું છે ઓકે તો ચલો આપણે આગળ જઈએ હવે અગત્યની વાત છે કે પ્રશ્નને મળી ગયું તમે આન્સર શીટની એ સાઇડ ઓકે કરી દીધી તમે બી સાઇડ પણ नंबर रोल नंबर प्रश्न पुस्तिका नंबर आ बधु तमे भरी दीधु छे बराबर परंतु तमारे साइड मा तमने जे प्रश्न का नंबर मळे छे ए प्रश्न पुस्तिका नंबर पर बराबर छे के नहीं सेम नंबर होवो जोईए तमारी प्रश्न पुस्तिका नंबर अने ओएमआरसी नो आ जे नंबर छे ए सेम होवो जोईए बीजू ध्यान राखवानी बाबत छे जो तमे मुख्य पुस्तिका कोड जो तम ए ए सीरीज नु पेपर मळ्यु होय तो तमारो ए अहींया लखेलो होवो जोईए ओएमआर शीट जो पग थी तमने मळे तो तरत ज तमारा सुपरवाइजर ने कॉन्टेक्ट करो अने आज प्रकारनो ए प्रश्न पुस्तिका ए मळी होय तो ओएमआर शीट पण ए सीरीज नी ज तमने मळवी जोईए तो आ ए અને ઉપરનો આપેલો નંબર આ બંને તમારે કમ્પ્લીટ ચેક કરી દેવાના છે ગભરાઈ જવા કોઈ જરૂર 10 મિનિટ કયો નાખી દે હવે મિત્રો આપણે જે મહેનત કરી છે એના જવાબો આપણે લખવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ ધ્યાન રાખજો કે પ્રશ્ન નંબર 1 નો જવાબ 2 નો જતો રહે અને 2 નો જવાબ 1 માં જતો રહે આન્સર શીટની પ્રેક્ટિસ એ મેઇન પ્રેક્ટિસ છે દરેક વાલી મિત્રો ધ્યાન રાખો પ્રેક્ટિસ કરાવો અમારી પાસેથી બુક અચૂક મંગાવી લો આજે જ મંગાવી લો અને તમારા બાળકને પ્રેક્ટિસ માટે પ્રયત્ન કરો પ્રશ્ન પેપર પણ અમે અહીંયાથી લઈ આવીશું તરત જ કોન્ટેક્ટ કરો જો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 આ પ્રશ્ન નંબર 1 નો જ્યારે જવાબ તમે નક્કી કરો છો આપેલા વિકલ્પોમાંથી એ બી સી ડી હોય બરાબર તો એમાં તમને જો સી જવાબ તમે નક્કી કર્યો તો તમારે પ્રશ્ન નંબર 1 ની સામેની લાઈનમાં આ રીતે કમ્પ્લીટ કાળી બોલપેનથી સી ગૂંટવાનો છે બરાબર પછી તમારે પ્રશ્ન નંબર 2 2 ની અંદર જો બી જવાબ નક્કી કર્યો છે તો તમારે બી ઉપર કમ્પ્લીટ બ્લેક બોલપેન ગૂંટવાનો રહેશે જો તમે ભૂલ કરી હોય જો ત્યાં ચોકડી છો બરાબર કે ચોકડીની નિશાની કરશો અથવા ખરાની નિશાની કરશો અથવા તમે બે જગ્યાએ દાખલા તરીકે એમાં પણ તમે ગૂંટો છો અને પછી તમને ખબર પડી કે બી એનો સાચો જવાબ છે અને બી માં પણ ગૂંટ્યું બરાબર તો તમારા આ જવાબો જે છે એ જવાબો ખોટા સાબિત થશે ભલે તમે સાચા છો પરંતુ જવાબ ખોટો સાબિત થશે એટલે કમ્પ્લીટ તમારે આ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન નંબર 5 નો તમને 0 માર્ક્સ મળશે પ્રશ્ન નંબર 4 નો પણ 0 માર્ક્સ મળશે ભલે તમે સાચા જવાબ ઉપર ક્લિક કર્યું છે પ્રશ્ન નંબર 3 પર પણ 0 મળશે ઓકે તો તમને સમજ પડી ગઈ હશે પૂરેપૂરી ઓએમઆર શીટ 80-80 પ્રશ્નો તમારે આ રીતે ભરવાના થશે સેજ પણ ઉતાવળ ન કરશો જો તમે અમારી પાસેથી બુકલેટ મંગાવી હશે અને જો તમે પ્રેક્ટિસ કરી હશે તો ચોક્કસ તમારે ભૂલ થવાનો કોઈ સંભવ નથી બરાબર આ રીતે અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તમારે તમારી સિગ્નેચર કરવાની છે તમે જે સિગ્નેચર કરી હોય તે અને અહીંયા તમારે સુપરવાઇઝરની સિગ્નેચર કરાવવાની છે એ સુપરવાઇઝર એની રીતે એની સિગ્નેચર કરી દેશે
बराबर। तो आ रीते संपूर्ण ओएमआर सेट अपनी क्लियर करवानी छे, तो चोक्कस अपने सक्सेस थई जशुं। चलो विद्यार्थी मित्रों, फरीथी आपणे बीजो वीडियो तमारा अभ्यासक्रमनो लईने आवीशुं। चोक्कस फोन करो अने ओएमआर सेट